આજે ગુજરાતના મુખ્યમંત્રીએ વાઘોડિયાને નગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાની 3 ગ્રામ પંચાયતો એકત્રિત કરી નવી વાઘોડિયા નગરપાલિકાની રચના કરવાની જાહેરાત કરી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો હોવાનું સરકાર જણાવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ નિર્ણયથી હવે વાઘોડિયા નવી નગરપાલિકા બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોદર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વાઘોડિયા માડોદર અને ટીંબી ગ્રામ પંચાયતનો વડોદરા મહાનગરપાલિકાના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. અને એટલું જ નહીં, આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, જીઆઈડીસી અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની આ ગતિને ધ્યાનને લઈને શહેરી વિકાસ દ્વારા વાઘોડિયાને નગરપાલિકા બનાવવામાં કરેલી દરખાસ્તને અનુમોદન આપ્યું છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે બંધારણની જોગવાઈ અનુસાર જે તે વિસ્તારની વસ્તી, વસ્તીની ઘનતા અને સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયતો તથા આઉટગ્રોથ વિસ્તારોને નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મેળવી છે. ગ્રામ પંચાયત મળદર અને ટીંબી 3 ગ્રામ પંચાયત એકત્રિત કરી અને નગરપાલિકાનો જે સરકારે નિર્ણય લીધો છે એનાથી અમે ખૂબ જ સંતોષ છે, ખૂબ જ અમારી અંદર હર્ષની લાગણી છે. આ નિર્ણય લેવા માટે બાપુએ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, આપણા લોકલાડીના ધારાસભ્ય, એમને જીત્યા પછી તરત જ 17/12/2022 રોજ પહેલો પત્ર મુખ્યમંત્રીને લખેલો અને જ્યારથી એ ગાંધીનગર જવાનું ચાલુ કર્યું ને ત્યારથી એમના ત્યાં એ લોકો કહેવા કરતા હતા કે ભાઈ આપણે આ વાઘોડિયાને નગરપાલિકા લાવવી છે, વાઘોડિયાનો વિકાસ કરવો છે. વાઘોડિયાનો વિકાસ કરવો, અત્યારની પરિસ્થિતિ વાઘોડિયાની બહુ ગંભીર છે, બધા જાણે જ છે. એનો વિકાસ કરવા માટે આ નગરપાલિકા એક ઉત્તમ એનો રસ્તો છે અને એ રસ્તા અપનાવવા માટે, એ નગરપાલિકા બનાવવા માટે બાપુએ જે કંઈક સહયોગ આપ્યો છે, બાપુએ જે કંઈ યોગદાન આપ્યું છે એના માટે અમે બાપુના કાયમ માટે ઋણી રહીશું. વાઘોડિયા માટે એક સોનેરી સૂરજ આજના દિવસે ઉગ્યો છે. સંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી અને વાઘોડિયાની પ્રજામાં હંમેશા પ્રજાની સાથે રહી અને જેમણે ચૂંટણી વખત વાઘોડિયાની જનતાને જે બાહેધરી આપી હતી કે વર્ષો લગીન વાઘોડિયાની પ્રજાએ જે માગણીઓ કરી છે હું એ 5 વર્ષમાં પૂરું કરીશ, પણ 1 વર્ષમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના અથાગ પ્રયત્નથી દરેક મંગળવારે જઈ અને સાથે કાર્યકરોને લઈ જઈને આજે પ્રજામાં વિશ્વાસ જગાડ્યો છે. નગરપાલિકાની એક આપણને નગરપાલિકાનો દરજ્જો આપી અને પ્રજામાં સુખાકારીનો વધારો કર્યો છે. એટલે આ પ્રજા ધર્મેન્દ્રસિંહ બાપુ અને આપણા મુખ્યમંત્રીને ભારતીય જનતા પાર્ટીની સરકારના અમારી વાઘોડિયાની જનતા ખૂબ ઋણી છે અને આવતા દિવસોમાં દેશ અને દુનિયાની અમે જ્યારે વાતો કરતા હતા પ્રવચનોમાં કે વિકાસ થઈ રહ્યો છે પણ વાઘોડિયાનો નહીં થઈ રહ્યો, પણ સત્તા પરિવર્તન આપીને પ્રજાએ જે કંઈ કર્યું છે, જે વોટ આપ્યા છે, એની માગણીઓ થઈ છે એ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ આજે પૂરી કરી છે અને એ સરકારે એમના જે પ્રયત્ન, ધર્મેન્દ્રસિંહ બાપુના સાચા પ્રયત્નને આજે જે કંઈ આવકાર આપ્યો છે એને ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ અમે આવકારીએ છીએ અને આવતા દિવસોમાં લોકસભા હોય કે નગરપાલિકા જંગી બહુમતીથી અહીં ભારતીય જનતા પાર્ટીનું રાજ થશે અને ત્રિપલ સરકાર થશે. રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ના અથાગ પ્રયત્નથી વાઘોડિયા તાલુકાનો વિકાસ ચાલુ થઈ ગયો છે. એમાં રેલવે, પાણીની સુવિધાઓ ઊભી કરવાની છે, નગરપાલિકા ઊભી થઈ ગઈ છે, મંજૂરી મળી ગઈ છે અને રોડ રસ્તા માટે આ સરકાર કાયમ છે અને આજે એનો અમે આનંદ અનુભવીએ છીએ અને દારૂખાનું પડી અમે આનંદ અનુભવીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ.